નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ચાલુ છે, એની અંદર રેખાખંડનું વિભાજનના ઘણા બધા દાખલાઓ આપણે જોયેલા, એમના સૂત્રો જોયેલા, આગળ આપણે એના દાખલા જોયા હતા. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 9થી આજે આપણે શરૂઆત કરશું. આજે રેખાખંડનું વિભાજન એની રીત આજે આપણે પરિપૂર્ણ કરશું. રેખાખંડના વિભાજનની અંદર 3 પ્રકારના પ્રશ્ન પૂછાય છે, ફરી પાછું એક વખત રિવિઝન કરાવું છું. રેખાખંડના વિભાજનમાં 3 પ્રકારના પ્રશ્ન પૂછાય છે. કયા કયા? પહેલું, વિભાજન બિંદુના યામ શોધો. બીજું, ગુણોત્તર શોધો. ત્રીજું, ગુણોત્તર એ શોધો, વિભાજન બિંદુના યામ પણ શોધો. આ 3 પ્રકારના પ્રશ્ન પૂછાય છે, રાઈટ? હવે ત્રીજા પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે મેં તમને હિંટ આપી છે. શું? કે જ્યારે દાખલાની અંદર ગુણોત્તર શોધો અને વિભાજન બિંદુના યામ શોધો આ બંને કીધેલું હોય ત્યારે રકમમાં એક્સ અક્ષ કા વાય અક્ષ આપેલું હશે, રાઈટ? તો જો એક્સ અક્ષ આપે તો વિભાજન બિંદુ એક્સ અને 0 ધારવાનું, અને વાય અક્ષ આપે તો 0 અને વાય ધારવાનું, અને 0-વાળું સૂત્ર પહેલાં લેવાનું છે. આર યુ રેડી? ચાલો તો આજે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 9. અહીંયા આપણને સ્વાધ્યાય 7.2ની અંદર દાખલા નંબર 9 એવું કહે છે કે એ -2 અને 2 છે, બી 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરો. તો યાદ કરો, આપણે આગળનો દાખલો જોયો, એમાં ત્રિભાગ બિંદુ હતા, યાદ છે? 3 સરખા ભાગ હતા, અહીંયા કેટલા કીધા? 4 સરખા ભાગ. હવે 3 ભાગ હોય તો એ રીત અલગ આવે, 4 ભાગ હોય તો એ રીત અલગ આવે. 3 ભાગમાં આપણે વિભાજન બિંદુ લીધું હતું. આર યુ રેડી? તો અહીંયા 4 ભાગમાં શું કરીએ? તો જો મારી પાસે એક રેખાખંડ છે એ અને બી, એના યામ છે -2 અને 2, બીના યામ છે 2 અને 8. હવે આના 4 સરખા ભાગ કરવાના છે. કેટલા? 4. તો જો સૌથી પહેલાં હું આનો વચ્ચો વચ્ચનો કટકો કરી નાખું, પી, તો આ 2 કટકા સરખા થઈ જશે, રાઈટ? તો આ મધ્ય બિંદુ થયું, તો આના સૂત્ર ઉપરથી પહેલાં પી શોધી લઈએ, પછી એપીનું મધ્ય બિંદુ ક્યુ શોધી લઉં, અને પીબીનું મધ્ય બિંદુ આર શોધી લઉં. ગણું છું કેટલા કટકા થયા? 1, 2, 3 અને 4 થઈ ગયા, 4 સરખા, રાઈટ? તો અહીંયા કયું સૂત્ર લાગે છે? તો કે મધ્ય બિંદુનું સૂત્ર લાગે. કોનું સૂત્ર લાગે? મધ્ય બિંદુનું. તો આ 4 સરખા ભાગ થશે. જો ત્રિભાગ બિંદુ હોય તો મધ્ય બિંદુ લાગે નહીં. આર યુ રેડી? તો આપણે સૌથી પહેલાં રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ પી શોધીએ. રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ પી છે એ રીતે શોધીએ. તો આપણે પીના યામ જોતા હોય તો કેમ મળે? તો કે મધ્ય બિંદુનું સૂત્ર x1+x2/2, y1+y2/2, પી બરાબર, અહીંથી જોવા, આ 2, x1 એટલે -2+x2 એટલે 2/2, 2+8/2, તો પી બરાબર 2 માંથી 2 જાય તો 0, 0 ના છેદમાં 2 એટલે 0, 8 ને 2 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. ચાલો, એક યામ મળી ગયો. તો પીના યામ કોણ આવ્યા? 0 અને 5. ડન, એકદમ ઇઝી. હવે એપીનું મધ્ય બિંદુ કોણ કહી દઉં? ક્યુ. રેખાખંડ એપીનું મધ્ય બિંદુ ક્યુ છે. તો ક્યુના યામ શોધીએ. x1+x2/2, y1+y2/2, તો ક્યુ બરાબર, હવે એ અને પી લીધો છે તો આ લેવાનું, x1-2x2 0, -2+0/2, 2 અને 5, 2+5/2. ચાલો એનું સાદુરૂપ આપીએ, તો ક્યુ બરાબર, -2 માં 0 નાખીએ તો -2 જ આવે, -2 ના છેદમાં 2, 2 માં 5 નાખો તો 7 ના છેદમાં 2, 2 એકા 2, તો ક્યુના યામ આવશે -1 અને 7 ના છેદમાં 2, તો ક્યુના યામ મળ્યા -1, 7 ના છેદમાં 2. ચાલો બીજું બિંદુ મળી ગયું. હવે કોણ બાકી છે? આર. કોણ બાકી છે? આર. જાતે શોધી લેશો, આવડી જશે. કેવી રીતે કરશો? તો કે પી અને બીનું મધ્ય બિંદુ લેશું આપણે આર, તો લખવાનું પીબીનું મધ્ય બિંદુ આર થશે,
એક્સ વન એક્સ ટુ છેદમાં બે, વાય વન વાય ટુ છેદમાં બે, એટલે આરના બિંદુઓ મળી જશે. તો કેટલા સરખા ભાગ થશે? ચાર. આર યુ રેડી? તો આ દાખલાની અંદર આર તમારે જાતે શોધવાનો છે. તો બે પ્રકારના પ્રશ્ન મેં તમને અહીંયા શીખવાડી દીધા. ત્રિભાગ બિંદુ કેમ કરવા, એટલે ત્રણ સરખા ભાગ કેમ કરવા. જો ત્રિભાગ બિંદુ ભાગ કરવાનું કહે, એટલે કે એકી સંખ્યામાં ભાગ કરવાનું કહે, તો રેખાખંડનું વિભાજનનું સૂત્ર આવે, અને બેકી સંખ્યામાં સરખા ભાગ કરવાનું કહે તો મધ્યબિંદુનું સૂત્ર લાગે છે. તો ત્રણ વિભાગ, ત્રણ ભાગ આપણે સરખા કર્યા અને ચાર પણ ભાગ કર્યા. તો બે પ્રકારની રીત મેં તમને શીખવાડી દીધી છે. હવે એના લગતાઓ જેવા દાખલાઓ હોય એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો એના પછીનો દાખલા નંબર 10 જોઈએ. સંબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3045 -1 4 -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. પહેલાં ધ્યાન આપો, ચતુષ્કોણ કેવો છે? સંબાજુ. તો સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે, તેનું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ. તો સંબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. અથવા રકમમાં પણ તમને આપેલું હોય કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આ સૂત્ર લેશે. તો આપણે અહીંયા જોઈએ, સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો આ સૂત્રથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ, પણ આપણી પાસે બે વિકર્ણ હોવા જોઈએ, જે આપણી પાસે નથી. બરાબર? તો સૌથી પહેલા આપણે એના વિકર્ણ શોધવા પડશે. તો હું સાઈડમાં આકૃતિ, આપણી સેફ્ટી માટે આકૃતિ દોરું છું, બોર્ડમાં દોરવાની જરૂર નથી. આ સંબાજુ ચતુષ્કોણ નામ આપી દઉં, ABCD. એના યામ થશે 30, બીના યામ થશે 45, સીના યામ થશે -1 અને 4, અને -2 અને -1. તો આના બે વિકર્ણ, તો વિચારો જોઈએ બે વિકર્ણ કયા થાય. તો કે એક આવશે AC. આર યુ રેડી? તો અમારે AC શોધવું છે. તો સૌથી પહેલી રીતે યાદ કરો, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, અંતર સૂત્ર. તો હું અંતર સૂત્રથી પહેલાં AC શોધી લઉં. AC² બરાબર X1 -X2 2² + Y1 -Y2 2² હવે આપણે આની અંદર બધી કિંમત મૂકી દઈશું. તો AC² બરાબર A અને C લીધેલો છે, તો 3 અને -1 2² + 0 અને 4 0 -4 2² ડન. ચાલો બીજું, કે હું અત્યારે અહીંયા ડાયરેક્ટ કરું છું, કોઈ વસ્તુના સંકેત લખતો નથી, પણ પરીક્ષામાં તમારે સંકેત લખી નાખવાના. X1 X2 Y1 Y2, X1ની જગ્યાએ 3 લેવાના, X2ની જગ્યાએ -1 લેવાના, Y1ની જગ્યાએ 0 લેવાનો, Y2ની જગ્યાએ 4 લેવાના. આર યુ રેડી? ચાલો હવે એનું સાદરૂપ આપીએ. તો AC² બરાબર 3 -1 + 1 2² 0માંથી 4 કાઢીએ તો -4 જ વધશે. ચાલો 3 ને 1 4, તો 4નો વર્ગ કેટલો થાય? તો કે 16 + ચોકે 16. હવે આવી ટ્રીક આપણે શીખી ગયા છીએ, 16 બે વખત છે, તો 16 + 16 32 કરવાના નહીંતર 32નું વર્ગમૂળ કાઢવું આપણા માટે થોડુંક અઘરું થઈ જશે. તો હું શું કરીશ, 16 કેટલી વાર છે? બે વખત. તો 2 √ 2 * 16 બરાબર. તો હવે એનું વર્ગમૂળ કાઢું. તો AC બરાબર 16નું વર્ગમૂળ 4, જ્યારે 2નું ન નીકળે તેમાં જાય √માં. આમ AC બરાબર કેટલા આવશે? 4 √ 2 4 √ 2. તો એક વિકર્ણ આપણને AC મળી ગયો, બે વિકર્ણનો ગુણાકાર કરવાનો છે. તો બીજો વિકર્ણ કોણ થશે? BD. કોણ થશે? BD. તો અંતસૂત્રથી BD શોધી લઈએ. BD નો સ્ક્વેર બરાબર X1 - X2 2² + Y1 - Y2 2² હવે અંદર કિંમત મૂકીએ આપણે. BD નો સ્ક્વેર બરાબર B અને D લેવાના છે. X1 એટલે 4 -X2 એટલે -2 એનો હોલ સ્ક્વેર + Y1 એટલે 5 -Y2 એટલે -1. ચાલો એનું સાદરૂપ આપીએ. તો BD² બરાબર 4 -2 2² + 5 -2 2² 4 ને 2 6, તો 6નો વર્ગ કેટલો થાય? 36
પ્લસ 5 × 1 = 6, 6 નો વર્ગ કેટલો થાય 36, 36 કેટલી વખત 2 વખત, 2d² બરાબર 2 × 36, એનું વર્ગમૂળ કાઢી નાખીએ, બીડી બરાબર 36નું વર્ગમૂળ 6, જ્યારે 2નું વર્ગમૂળ ન નીકળે તો શેમાં જાય રૂટમાં, આમ બીડી બરાબર કેટલા આવશે 6√2. દાખલાની શરૂઆત કેમ કરી બધાને ખબર પડી ગઈ, સૌથી પહેલાં આપણને એવું કીધું છે સંબાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ આપેલા છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે, સંબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 × 2 વિકર્ણના ગુણાકાર, તો આ દાખલાની અંદર આપણને વિકર્ણ આપેલો નથી તો વિકર્ણ શોધવો પડે, તો વિકર્ણ કેવી રીતે મળશે તો કે અંતઃસૂત્રથી, તો આપણે અંતઃસૂત્રથી 2 વિકર્ણ શોધ્યા, હવે સૂત્રની અંદર મૂકી દેશું તો આપણને જવાબ ખબર પડી જશે. જોઈએ સંબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 × 2 એનો વિકર્ણ 1 એસી એને ગુણ્યા બીડી, 1/2 × 2 એસીનું માપ કેટલું આવ્યું તો કે 4√2, એને ગુણ્યા બીડીનું માપ કેટલું આવ્યું તો કે 6√2. ચાલો સાદુરૂપ આપીએ, 1/2 × 2 × 4 × 6 × √2 √2 એટલે ખાલી કેટલા વધશે 2, √2 × √2 તો જવાબ કેટલો આવશે 2, તો અહીંયા 2 ઢીસુમ ઢીસુમ 6 × 4 = 24, આમ સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય 24. આર યુ રેડી? એકદમ સિમ્પલ દાખલો, 2 થી 3 માર્કમાં દાખલો પૂછાય તો આવા માર્ક આપણા હાથમાંથી જવા જોઈએ નહીં, રાઈટ? બીજું કે દાખલાની શરૂઆત કરતાં પહેલાં જ આપણને જ્યારે આપણે રકમ વાંચીએ તે જ આપણને ખબર પડી જવી જોઈએ કે આ દાખલાની અંદર શું કરવાનું છે, તો આપણને ખબર પડી ગઈ કે આના 2 વિકર્ણ જોશે તો અંતઃસૂત્રથી પહેલાં ફટાફટ 2 વિકર્ણ શોધી લેવાના અને સૂત્રમાં મૂકીને એનું સાદુરૂપ આપવાનું છે. હવે અહીંયા આપણી રેખાખંડના વિભાજન અને મધ્યબિંદુની રીત થાય છે પરિપૂર્ણ, સ્વાધ્યાય 7.2ના બધા જ દાખલાઓ મેં ગણાવેલા છે, તો વારંવાર તમારે સતતાનું રિવિઝન કરતું રહેવાનું છે અને રેખાખંડનું વિભાજન અને મધ્યબિંદુ વિશે બોર્ડમાં કોઈ પણ દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ. લાસ્ટમાં છેલ્લે જાત મહેનત જિંદાબાદ એની અંદર હું 3 દાખલા હોમવર્કમાં આપું છું, 3 દાખલાની રકમ લખેલી છે, એ દાખલાની હિટ પણ આપેલી છે અંદર અંદર કે કયા દાખલા મુજબ દાખલો થશે, તો એ દાખલા તમારે જાતે ગણવાના છે. પહેલો દાખલો છે સમાંતરબાહુ ચતુષ્કોણ ABCDના 3 શિરોબિંદુ ABC, તો 4th શિરોબિંદુનો યામ શોધો, એમાં હિટ છે સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 6 જે ગણાવેલો છે એને આધારિત દાખલો પૂછેલો છે, તો એ દાખલા નંબર 6 પ્રમાણે દાખલો ગણશો તો એ દાખલાનો જવાબ તમને આવડી જશે. બીજો દાખલો છે બિંદુઓ PQR અને S બિંદુઓ આપેલા છે, જોતા રેખાખંડનું 5 સરખા ભાગમાં, અહીંયા આપણે 4 ભાગ કર્યા, આગળના દાખલામાં 3 ભાગ કર્યા, હવે હું તમને જાતે આપું છું એમાં કેટલા સરખા ભાગ કરવાના છે 5, તો એ 5 ભાગ કેમ કરવા એ તમારે વિચારવાનું છે. આર યુ રેડી? એમાં પણ હિટ છે દાખલા નંબર 2 મુજબ, દાખલા નંબર 2ની પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. ત્રીજો દાખલો છે બિંદુઓ −2 અને 1 અને 4 અને 5 જોતા રેખાખંડનું વાય અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ પણ શોધો, તો વિભાજન બિંદુમાં રીત નંબર 3 ગુણોત્તર શોધવાનો છે અને વિભાજન બિંદુ પણ શોધવાના છે, તો કયો અક્ષ આપી દીધો છે વાય અક્ષ. આર યુ રેડી? તો વિભાજન બિંદુ વિશેની આખે આખી રીત અને મધ્ય કેન્દ્રની અથવા તો મધ્યબિંદુની રીતના બધા જ દાખલાઓ જોયા, એની ઉપરથી આ 3 દાખલા તમારે જાતે ગણવાના છે. પ્લીઝ ધ નોટ.